નમસ્કાર માન્ય અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં સચ્ચક નમન. મિત્રો, પ્રારંભ શ્રેણીમાં આજે જે આપણે સમાજશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ, અમેરિકન સમાજશાસ્ત્રી હેરોલ્ડ ગારફિંકલ વિશેની આખી રજૂઆત રહેશે, કે જેમણે એથનો મેથોડોલોજીની આખી ટર્મ આપી છે, કે જે વ્યક્તિઓના રોજબરોજના જીવનની જે ઘટનાઓ છે એની સાથે સંકળાયેલી બાબત છે. તો એની બહુ જ ઊંડાણપૂર્વકની રજૂઆત હેરોલ્ડ ગારફિંકલે કરેલી છે, તો એ આજે આપણે સાંભળવાના છીએ. મિત્રો, આજે આપણને વક્તા પણ સરસ મળ્યા છે, ડૉક્ટર મોસમ ત્રિવેદી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યરત છે અને બહુ જ સારો પરિચય કે ગુજરાત યુનિવર્સિટીના જ વિદ્યાર્થીની છે, કોલમિસ્ટ પણ છે અને એમની કોલમ માટે એમને લાડલી એવોર્ડ પણ મળેલો છે. અને મોસમે હેરોલ્ડ ગારફિંકલ અંગેની જે રજૂઆત છે બહુ જ સરળ શબ્દોમાં આપણી સમક્ષ રજૂ કરેલી છે. તો વધુ સમય ન લેતા ડૉક્ટર મોસમ ત્રિવેદીને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રારંભ શ્રેણીના ભાગરૂપે તમારા સૌની સાથે આધુનિક સમાજશાસ્ત્રી એવા હેરોલ્ડ ગારફિંકલ વિશે વાત કરવાની છું. હેરોલ્ડ ગારફિંકલ છે એ પરંપરાગત સમાજશાસ્ત્રીઓ કરતાં જુદી વિચારધારાના સમાજશાસ્ત્રી છે અને આ અમેરિકન સમાજશાસ્ત્રી છે. એણે સમાજના દ્રષ્ટિકોણને વ્યક્તિલક્ષી જોવાનો પ્રયત્ન કર્યો છે. હેરોલ્ડ ગારફિંકલ છે એમનો જીવનકાળ 1970 થી 2011 સુધીનો રહ્યો છે અને આ દરમિયાન અનેક સમાજશાસ્ત્રીની તેમના પર અસર પડી છે. વિદ્યાર્થી મિત્રો, એમના જે જાણીતા લખાણો છે એ લખાણોની અંદર ધ રેશનલ પ્રોપર્ટીઝ ઓફ સાયન્ટિફિક એન્ડ કોમન સેન્સ એક્ટિવિટી, કોમન સેન્સ નોલેજ એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર, અ કન્સેપ્શન ઓફ એન એક્સપેરિમેન્ટ વિથ ટ્રસ્ટ એઝ અ કન્ડિશન ઓફ સ્ટેબલ કન્સન્ટ્રેટ એક્શન, અને સૌથી વધારે તેઓ જાણીતા બન્યા છે એ તેમના પુસ્તક સ્ટડીઝ ઇન એથ્નોમેથોડોલોજી. એ પુસ્તક એમણે 1967 લખ્યું છે અને તેમણે જેટલી પણ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં વાત કરી એમાં સૌથી વધારે કોઈ સિદ્ધાંતને જો તેમણે ભાર આપ્યો હોય તો એ એથ્નોમેથોડોલોજીનો સિદ્ધાંતને ભાર આપ્યો છે. તો એથ્નોમેથોડોલોજી શું છે એને આપણે આજે જોવાનો પ્રયત્ન કરીશું. તેમના જીવનકાળ દરમિયાન જે જાણીતા સમાજશાસ્ત્રોની તેમના પર અસર રહી છે એમાં ટાલકોટ પાર્સન છે, એડમન્ડ હર્સેલ છે, એરોન ગુરવિચ છે, આલ્ફ્રેડ શર્ટ્સ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ કાર્યાત્મકવાદના સિદ્ધાંતની અંદર ટાલકોટ પાર્સન્સને ભણતા હોઈએ છીએ. ગારફિંકલ છે એ ટાલકોટ પાર્સનના વિદ્યાર્થી રહ્યા છે અને આલ્ફ્રેડ શર્ટ સાથે એમણે કામ કર્યું છે. તો બંનેની અસર તેમના લખાણોમાં અને તેમને સમાજ જીવનને સમજવામાં એમની અસર જોવા મળે છે. એથ્નોમેથોડોલોજી છે એ શેની વાત કરે છે એ સૌથી વધારે મહત્ત્વનું છે. આ આખો એથ્નોમેથોડોલોજીનો જે સિદ્ધાંત છે એ માઇક્રો પરિપ્રેક્ષ્યમાં એટલે કે સૂક્ષ્મ પાયા પર સમાજને સમજવાની વાત કરે છે. સમાજશાસ્ત્રની અંદર સમાજને સમજવાની વાત આવે છે ત્યારે બે પ્રકારના દ્રષ્ટિકોણો સૌથી વધારે મહત્ત્વના બને છે. એક છે મેક્રો પર્સ્પેક્ટિવ અને બીજું છે માઇક્રો પર્સ્પેક્ટિવ. શરૂઆતના સમાજશાસ્ત્રના જે પણ સિદ્ધાંતો રહ્યા છે કે સમાજશાસ્ત્રીઓ રહ્યા છે એમણે સમાજને એક વ્યાપક દ્રષ્ટિકોણની અંદર, એક બૃહદ દ્રષ્ટિકોણની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કાર્યાત્મકવાદનો દ્રષ્ટિકોણ હોય કે સંઘર્ષનો સિદ્ધાંત હોય, તો આ બધા દ્રષ્ટિકોણ સમાજને એક બૃહદ વ્યાપક ક્ષેત્રની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એ પછીના જે આધુનિક સમાજશાસ્ત્રો રહ્યા છે એ સમાજને વ્યાપક દ્રષ્ટિકોણમાંથી એના સૂક્ષ્મ પાયા તરફ વળે છે, એટલે કે સમાજમાં રહેલા સમાજના જે સભ્યો છે, વ્યક્તિઓ છે, એ સમાજને કેવી રીતે જુએ છે, એ સમાજમાં કેવી રીતે આંતરક્રિયાઓ કરે છે, કેવી રીતે અર્થો ગ્રહણ કરે છે, એના આધારે એ સમાજને અને સમાજમાં બનતી ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. હેરોલ્ડ ગારફિન્કલ છે એ આ જ રીતે સૂક્ષ્મ પાયા પર વ્યક્તિ, સમાજ અને સમાજના સભ્ય તરીકેના જે લોકો છે એની ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે કારણ કે આ બધી જ ઘટનાઓ છે એ સામાજિક તથ્યો છે, એ સામાજિક વાસ્તવિકતાઓ છે, તો દરેક વ્યક્તિ છે એ પોતાની આસપાસની પરિસ્થિતિને, પોતાની આસપાસ બનતી ઘટનાઓ એ એના માટેનું એક સામાજિક તથ્યનું નિર્માણ કરે છે. તો વ્યક્તિ એ પોતાના સામાજિક તથ્યને, સામાજિક વાસ્તવિકતાને કેવી રીતે ઘડે છે, એ ઘડવાની જે આખી પ્રોસેસ છે એને સમજવાની જે વાત છે એ ગારફિન્કલ એથ્નોમેથોડોલોજી દ્વારા કરે છે. આ એથ્નોમેથોડોલોજી છે એનો ઓરિજિન્સ, એના મૂળ ક્યાં છે એને આપણે થોડુંક એક બ્રીફમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આલ્ફ્રેડ શર્ટ્ઝે ઘટનાશાસ્ત્ર આધારિત, ફિનોમેનોલોજી આધારિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિ જે પણ કંઈ વર્તનો કરે છે, વ્યક્તિ જે પણ કોઈ આંતરક્રિયા કરે છે એ એના અંતર સાથે જોડાયેલા જે ભાવનિષ્ઠ પાસું છે એના આધારે વ્યક્તિ આ પ્રકારની ક્રિયાઓ છે કે આંતરક્રિયાઓ કરતું હોય છે. એથ્નોમેથોડોલોજીના જે મૂળ છે એ પણ આ ઘટનાશાસ્ત્ર સાથે જ જોડાયેલા છે કે વ્યક્તિ રોજબરોજના જીવનમાં જે પણ કંઈ ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ કરતી વ્યક્તિ વ્યક્તિના એક ભાવનિષ્ઠ પાસા સાથે, વ્યક્તિ જે અનુભવે છે, વ્યક્તિ જેના અર્થો ગ્રહણ કરે છે એના આધારે એ ક્રિયાઓ કરતી હોય છે. તો આલ્ફ્રેડ શર્ટ્ઝ સાથે એમણે કામ કરેલું હતું એટલે એમના પર આલ્ફ્રેડ શર્ટ્ઝની બહુ મોટી અસરો હતી અને એટલા માટે જ એમણે આ પ્રકારના સિદ્ધાંતનું નિર્માણ કર્યું, આ તરફ એમને લઈ ગયા. નેક્સ્ટ જે સૌથી વધારે મહત્વનું છે, આપણે સૌએ જેને સમજવું જોઈએ કે આ એથ્નોમેથોડોલોજી શબ્દ છે એ શબ્દ આવે છે ક્યાંથી. તો હેરોલ્ડ ગારફિન્કલના જે વિચારો છે એ વિચારોની અંદર સૌથી વધારે જો કોઈ કેન્દ્ર સ્થાને રહેલું હોય તો કેન્દ્ર સ્થાને રહેલું છે વ્યક્તિ, લોકો, એના એમના વિચારોની અંદર કેન્દ્ર સ્થાને સમાજ નથી, એમના વિચારોની અંદર કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે. તો એથનો એટલે કે લોકો અને મેથડ એટલે કે પદ્ધતિ, અને આ બંને શબ્દો ભેગા થઈને જે શબ્દ બને છે દેટ ઇઝ એથ્નોમેથોડોલોજી. તો લોકોની પદ્ધતિ એટલે શું? તો લોકોની પદ્ધતિ એટલે લોકોને સમજવા માટેની જે પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે એના માટેનો જે શબ્દ વાપરવામાં આવ્યો છે એથ્નોમેથોડોલોજી. એટલે સમાજને સમજવો એટલે સમાજને વ્યાપક સ્વરૂપમાં સમજવો એમ નહીં, પણ સમાજમાં રહેલા વ્યક્તિ અને વ્યક્તિ જે અર્થો ગ્રહણ કરે છે, વ્યક્તિ જે અનુભવે છે અને એ અનુભવના આધારે વ્યક્તિ જે ક્રિયાઓ કરે છે, જે આંતરક્રિયાઓ કરે છે એને સમજવાની વાત જે છે એ એથ્નોમેથોડોલોજી છે. એટલે જરા સરળ શબ્દોમાં આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યક્તિ રોજ બરોજના જીવનમાં જે પણ કોઈ ક્રિયાઓ કરે છે, જે પણ કંઈ ક્રિયા કરતી વખતે એમાંથી જે અર્થો ગ્રહણ કરે છે, એ જે અનુભવે છે એને સમજવાની વાત છે એ એથ્નોમેથોડોલોજીની અંદર કરવામાં આવી છે. જરા વધારે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજાશે કે આપણે નિત્યક્રમની અંદર રોજ સવારથી ઉઠીએ છીએ ત્યારથી સાંજ સુધી કેટલી બધી ક્રિયાઓ અને આંતરક્રિયાઓ કરતા હોઈએ છીએ, અને ક્રિયા અને આંતરક્રિયા કરતી વખતે તમે કેવી રીતે ક્રિયા કરો છો, એ ક્રિયા કરવાના જે મૂળ છે, જે તમારા અનુભવ છે, તમારા જે અર્થો છે એ કેવી રીતે ઘડાયા છે એને સમજવા માટેની વાત એથ્નોમેથોડોલોજીની અંદર કરવામાં આવે છે. એટલે હું આ બીજું એક આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો રોજબરોજની ક્રિયાઓ એટલે શું, કે જે ક્રિયાઓ પર વિશે આપણે ક્યારે વિચારતા નથી કે આપણે આવું કેમ કરીએ છીએ અને આપણા માટે એ બહુ સ્વાભાવિક ક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, રોજ તમને કોઈ એક વ્યક્તિ મળતું હશે અને કદાચ તમારા મિત્રો મળે છે કે કોઈ વ્યક્તિ મળે છે તમારું ઓળખીતું અને તમને એવું પૂછે છે કે તમે કેમ છો, તો આપણે એને સાદી સીધી ભાષામાં જવાબ આપતા હોઈએ છીએ કે બસ મજામાં. અને
કોઈ બીજાને પણ આપણે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ છીએ કે કેમ છો તમે, ત્યારે પણ આપણે કેવા પ્રકારનો જવાબ આપતો હોય છે કે મજામાં. આપણે બધા જ વ્યક્તિગત કે કામની જગ્યાએ કે કોઈને કોઈ રીતે આપણા પોતાના પ્રશ્નો અથવા તો કંઈક ને કંઈક ઘટના સાથે જોડાયેલા હોઈએ છીએ, પણ આપણે એવું નથી કહેતા કે આજે તો મને બહુ તાવ આવ્યો છે, આજે તો મારે ઘરમાં બહુ તકલીફ છે, આજે તો મારે ઓફિસમાં ખૂબ કામ છે. આપણે એવી વાતો કરવા નથી બેસી જતા, પોતાના પ્રશ્નો કે તકલીફોની વાત નથી કરતા. આપણે કોઈ એવો પૂછે છે સામાન્ય રીતે જવાબ કે કેમ છો, તો એનો જવાબ આપણે ટૂંકમાં આપી દઈએ છીએ કે બસ મજામાં છે કે આનંદમાં છીએ. તો આવું કેમ કરીએ છીએ? એની સામે આપણે પ્રશ્ન નથી ઊભો કર્યો. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે આપણે પણ કોઈક આવી રીતે પૂછીએ ત્યારે સામેવાળો પણ આપણને આવો જ જવાબ આપે. તો આ રોજબરોજની ઘટના છે, અને રોજબરોજની ઘટનાની અંદર આપણે એના સ્વાભાવિક ઉત્તરોથી પણ પરિચિત છીએ કે આપણે શું જવાબ આપવાનો છે અને સામેવાળી વ્યક્તિ પણ આપણને શું જવાબ આપશે. તો આવું કેમ નથી કરતા એને સમજાવવા માટે એની પાછળના રહેલા કારણો છે, એ કારણોને સમજવાની વાત એથ્નોમેથોડોલોજીની અંદર કરવામાં આવેલી છે. એટલે કે લોકો કેવી રીતે લોકોને સમજીને એમના વર્તનને સમજવાની વાત એથ્નોમેથોડોલોજીની અંદર કરવામાં આવેલી છે. આ આખો વિચાર જે છે એથ્નોમેથોડોલોજીનો, એ એક ટેલિફોનિક કન્વર્ઝેશન થયેલું છે, એટલે ફોન પરથી થયેલી વાતચીત છે, જ્યુરી ડેલિબરેશન નામની. એ વાતચીત પરથી ગાર્ફિંકલને વિચાર આવે છે કે ફોન પરની વાતચીત પરથી આપણે કેવી રીતે સામેવાળી જે કહેવા માગે છે ફોન પર, જે આપણી સામે પ્રત્યક્ષ સ્વરૂપે નથી, તેમ છતાં પણ એ જે પણ કંઈ કહેવા માગે છે એના અર્થોને આપણે સમજી જઈએ છીએ, એના અર્થોને આપણે ગ્રહણ કરી લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ ફોન પર શું કહેવા માગે છે, કોના સંદર્ભમાં વાત કરવા માગે છે. તો એની વાત આપણે એથ્નોમેથોડોલોજીની અંદર સમજવાની છે. એથ્નોમેથોડોલોજીને સમજતી વખતે ગાર્ફિંકલે ત્રણ સૌથી વધારે મહત્વના ખ્યાલોની વાત કરી છે. ત્રણ બહુ જ મહત્વના કન્સેપ્ટ આપણે સમજવા, વિભાવનાઓ સમજવી જરૂરી છે. પહેલું છે અકાઉન્ટિંગ, બીજું છે ઇન્ડેક્સિકાલિટી, અને ત્રીજું છે રિફ્લેક્સિવિટી. આ ત્રણે ત્રણની વાત આપણે એક વારાફરથી કરીશું. પહેલી વાત જોઈએ અકાઉન્ટિંગ વિશે. આ અકાઉન્ટિંગ એટલે શું? અકાઉન્ટિંગનો જો આપણે ગુજરાતી શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ તો હિસાબ. આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે હિસાબ એટલે કે પૈસાનો હિસાબ કે નાણાંનો હિસાબ, રાઈટ, ખર્ચ અને આવકનો ખર્ચનો હિસાબ. પણ અહીં જે હિસાબની વાત કરી છે એ હિસાબની વાત છે વ્યક્તિ પોતાના રોજબરોજના જીવનમાં જે પણ કંઈ વર્તન કરે છે, જે આંતરક્રિયાઓ કરે છે, એ આંતરક્રિયાઓ કરતી વખતે એ બીજાને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, એ ક્રિયાઓ એણે કેમ કરી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે એનો હિસાબ આપવાની વાત કરે છે. તો એને ગાર્ફિંકલ છે એ હિસાબવિધિ તરીકે ઓળખાવે છે. જરા સરળ શબ્દોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, હું ઉદાહરણ આપીશ તમને બધાને, કે એક વિદ્યાર્થી તરીકે તમે વર્ગખંડમાં મોડા પહોંચો છો, રોજ તમને 15 મિનિટ કે 20 મિનિટ કે કોઈક એકાદ વાર તમને મોડું થાય છે, તો તમને જો કોઈ પૂછે કેમ મોડું થયું તો તમે શું કરશો? ઘરેથી ઉઠવામાં મોડું થયું, બસ મોડી મળી અને પછી રસ્તામાં એને પંચર પડ્યું, રસ્તામાં પંચર પડ્યું એટલે પછી મને યુનિવર્સિટી આવતા મોડું થયું કે મને કોલેજ આવતા મોડું થયું. તો આખી પ્રોસેસની અંદર તમે જે ઘટનામાંથી, જે પરિસ્થિતિમાંથી પસાર થયા છો, એ પસાર થયાની જે આખી ઘટના છે એને તમે વર્ણન કરો છો, પણ એ વર્ણન કરવાની સાથે તમે હિસાબ આપો છો કે તમારું જે ચોક્કસ પ્રકારનું વર્તન થયું, મોડા પડવાનું વર્તન થયું, એ કેમ થયું એનો તમે હિસાબ આપો છો. કેમ હિસાબ આપો છો? કારણ કે તમારાથી જે પણ કંઈ વર્તન થાય છે એ વર્તનને તમે સામેવાળી વ્યક્તિ સ્વીકારે, તમારાથી મોડું થયું એ કેમ થયું એની પાછળના કારણોને સ્વીકાર કરે, એના તમે તર્કબદ્ધ હિસાબ આપો છો, લોજિકલ આન્સર આપો છો, જેથી કરીને સામેવાળી વ્યક્તિ છે એ તમે જે પણ કંઈ કહેવા માગો છો, જે પણ કંઈ સમજાવવા માગો છો એ સમજી શકે. અને આમ કરતી વખતે તમે કયા માધ્યમનો ઉપયોગ કરો છો? ભાષાનો માધ્યમનો ઉપયોગ કરો છો. એટલે કે આપણે જે પણ કંઈ આપણા વર્તનો છે એ વર્તનને જ્યારે સામેવાળી વ્યક્તિને સમજાવતા હોઈએ છીએ ત્યારે સમજાવતી વખતે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણે જે પણ કંઈ કહી રહ્યા છીએ એ સામેવાળી વ્યક્તિ છે એ સ્વીકારે અને સમજે. ક્યારે સ્વીકારશે? કે જ્યારે એ સમજી હશે ત્યારે. એટલા માટે અકાઉન્ટિંગ એ અકાઉન્ટિંગ અહીંયા નાણાંના સંદર્ભમાં આવક ખર્ચનો હિસાબ નથી,
આપણે એક વ્યક્તિ તરીકે આપણે કરેલ જે પણ કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓને સામેવાળી વ્યક્તિ છે એ કેમ સ્વીકારે એનું હંમેશા તકેદારીપૂર્વક ધ્યાન રાખતા હોય છે. બીજું એક નાનકડું એક્ઝામ્પલ લઈએ કે પરીક્ષાની અંદર તમારા માર્ક્સ ઓછા આવ્યા, તો માર્ક્સ ઓછા આવ્યા તો ઘરની અંદર જો અથવા ફેલ થયા તો ઘરની અંદર લડશે એવા ડરથી આપણે હિસાબ આપીશું ને કે પરીક્ષાનું પેપર જ બહુ અઘરું હતું, સમય ઓછો પડ્યો, પેપર છૂટી ગયું, આવડતું નહોતું, અથવા તેવું પણ કહેશો કે મારી પૂરતી તૈયારી નથી, મારી તબિયત સારી નહોતી. નહીં, એવા અલગ અલગ રીતે આપણે તર્કબદ્ધ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે પરીક્ષાની અંદર આપણા માર્ક્સ કેમ આવ્યા, ઓછા આવ્યા. તો આ ઓછા માર્ક્સ આવ્યા છે એને સમજાવવા માટે આપણે જે તર્કો ઊભા કરીએ છીએ, જે લોજિક આપીએ છીએ, જે એક્સક્યુઝીસ આપીએ છીએ, એ એક્સક્યુઝીસ છે, લોજિક છે, જે તર્ક છે એ બધા ભાષાના માધ્યમથી આપે છે. તો હેરોલ્ડ ગારફિન્કર એ જ કહેવા માગે છે કે આ અકાઉન્ટિંગ છે એ સૌથી વધારે દરેક વ્યક્તિ પોતાની ક્રિયાઓને જસ્ટિફાઈ કરે છે અને જસ્ટિફાઈ કરવાની અંદર એવી અપેક્ષા રાખે છે કે જે પણ કંઈ કહેવા માગે છે એ સામેવાળી વ્યક્તિ છે એ સમજી રહી છે. એની સાથે બીજું જે પાસું જોડાયેલું છે એ છે સાંકેતિકતા, સંદર્ભતા. આ સાંકેતિકતા અને સંદર્ભતા એટલે શું? તો દરેક વ્યક્તિ છે પોતે જે પણ કંઈ ક્રિયાઓ કરે છે એ ક્રિયા કરતી વખતે એ ચોક્કસ પ્રકારના સંદર્ભોને સમયને ધ્યાનમાં રાખે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે જે પણ કંઈ ક્રિયા કરે છે ભાષાના માધ્યમથી સમજાવે છે, પણ એ ભાષાના માધ્યમની સાથે સાથે બીજા પણ એની સાથે જોડાયેલા જે પણ પાસાઓ છે એની અંદર ભાષા, એના શબ્દો, વ્યક્તિના હાવભાવ, વ્યક્તિના ચિહ્નો, આ બધું જ ભેગું થઈને એની સંદર્ભતા ઊભી કરે છે. અને આ બધું જ હોય તો જ આપણે જે કહેવા માંગીએ છીએ, એટલે એક વ્યક્તિ સમાજમાં જે પણ કંઈ કહેવા માંગે છે અન્ય વ્યક્તિને એ સમજી શકે છે. એટલે કે સ્થળ અને સમય આ બંનેના કોન્ટેક્સમાં જ, એ બંનેના સંદર્ભમાં જ આપણે જે અર્થ ઊભા કર્યા છે, આપણે જે પણ કંઈ કહેવા માંગીએ છીએ એ સામેવાળી વ્યક્તિ છે એ સમજી શકે છે. કોઈ પણ નિયમો છે કે ધોરણો છે કે મૂલ્યો છે, એ મૂલ્યો દરેક વ્યક્તિ એના સ્થળ અને સમય અનુસાર જોડાયેલા હોય છે. એટલે કે હાજરીનો મુદ્દો છે એ હાજરીનો મુદ્દો તમે કોલેજમાં અભ્યાસ કરતા હો ત્યારે અલગ રીતે હોય છે, તમે જોબ કરતા હો ત્યારે અલગ રીતે વાત કરે છે, અને ઘરમાં એક સભ્ય તરીકેની હાજરી છે એનો મુદ્દો અલગ રીતે વાત કરે છે. તો હાજરીનો એક મૂલ્ય છે કે ધોરણ છે કે નિયમ છે એ દરેક જગ્યાએ અલગ અલગ કોન્ટેક્સની અંદર આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતે આપણે જરા બીજા અર્થ શબ્દોનો ઉપયોગ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ આપણે ઘરકામ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો ઘરકામ શબ્દ એક છે પણ એનો સંદર્ભ છે અલગ અલગ રીતે આપણે લઈ શકીએ છીએ. એટલે જો નાનું બાળક એમ કે આજે મારે બહુ ઘરકામ છે, તો એ વ્યક્તિનું સ્થળ અને સમય જે છે એ શાળાએ જાય છે, એટલે શાળામાંથી એને જે પણ કંઈ અભ્યાસનું આપવામાં આવેલું છે એ એના માટેનું ઘરકામનો વિષય છે. એક ગૃહિણી છે એ જો એવું કહે છે કે હું ઘરકામ કરું છું, તો આપણે ગૃહિણી કયા કોન્ટેક્સમાં ઘરકામની વાત કરે છે આપણને ખબર પડે છે. અને ત્રીજું કે કોઈ ઘરે કામ કરીને આજીવિકા મેળવતી બહેન છે એવું કે હું ઘરકામ દ્વારા મારી આજીવિકા રળું છું, તો એનો ઘરકામનો કોન્ટેક્સ પણ અલગ અલગ છે. એટલે કે વ્યક્તિ જે કંઈ ક્રિયાઓ કરે છે સ્થળ, કાળ અને એની ભૂમિકાઓને ધ્યાનમાં રાખીને એના શબ્દોનો એ ઉપયોગ કરે છે. એટલે જ્યારે પણ આપણે કોઈ શબ્દનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ કયા સંદર્ભમાં એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ એનો આધાર આપણને ખબર હોય છે. અને એ જ વ્યક્તિ જે કહેવા માંગે છે એ સામેવાળી વ્યક્તિ છે એ સમજી લે છે. બીજું એક નાનકડું ઉદાહરણ આપીશ ને વાત મારી અહીં ઇન્ડેક્સ સંકેતિકતાની વાત આપણે પૂરી કરીશું. અને એ વાત છે થમ્સઅપ. હવે થમ્સઅપની જ્યારે આપણે આ શબ્દ અંગૂઠો બતાવીએ છીએ ત્યારે થમ્સઅપના ઘણા બધા અર્થો થાય છે. થમ્સઅપ તમે ઇમોજી તરીકે પણ યુઝ કરો છો, થમ્સઅપને આમ પણ યુઝ કરો છો, તો આ દરેકનો અર્થ બદલાઈ જાય છે. એટલે પરીક્ષા દરમિયાન તમે એકબીજાને ઇશારાથી વાત કરતા હોશો તમારા મિત્રોને, તો આ થમ્સઅપનો મતલબ છે ઓલ ધ બેસ્ટ, સારું પેપર જાય માટે તમે વિશ કરો છો. તમે ક્યાંક બહાર ગયા છો અને ગરમી લાગે છે ને તમારે થમ્સઅપ પીવી છે, તો એનો આ અર્થ યુઝ કરો છો કે થમ્સઅપ પીવી છે. તમે મિત્રોને મેસેજ કરી રહ્યા છો ને મેસેજની અંદર પણ થમ્સઅપનો યુઝ કરો છો ઇમોજીમાં, તો એ બહુ ગુડ, સારું,
એના સંદર્ભમાં કરો છો, તો તમે જે બોડી લેંગ્વેજનો યુઝ કરો છો એ યુઝ કરતી વખતે બોડી લેંગ્વેજ છે કે ચિહ્નો છે જે પણ કંઈ યુઝ કરીએ છીએ એ બધું જ સાંકેતિકતા, એ જે બધી સાંકેતિકતા છે એના ચોક્કસ અર્થો રહેલા છે અને તમે જે સંદર્ભમાં એ કહેવા માગો છો એ જ સંદર્ભમાં સામેવાળી વ્યક્તિ સમજી લે છે. આની વાત હેરોલ્ડ ગાર્ફિન્કર કરે છે. એટલે પરીક્ષા દરમિયાન જો તમે થમ્સઅપનો યુઝ કરો છો તો એ પરીક્ષામાં ઓલ ધ બેસ્ટ જ સમજે છે, એ થમ્સઅપનો કન્સેપ્ટ નથી સમજતું તમારા સામેવાળી વ્યક્તિ જે છે, તમારા મિત્રો છે. એટલે કે જે પણ કોઈ વ્યક્તિ છે એ જ અર્થ ગ્રહણ કરે છે એ જે અર્થ આપણે કહેવા માંગે છે. આવું કેમ થાય છે એને સમજવાની વાત એથ્નોમેથોડોલોજીની અંદર છે. અને ત્રીજો મુદ્દો છે, ત્રીજી જે વિભાવના છે એ છે રિફ્લેક્સિવિટી. રિફ્લેક્સિવિટી એટલે કે આગળની જે આપણે વાત કરીએ છીએ, અકાઉન્ટિંગની વાત કરીએ છીએ કે સાંકેતિકતાની વાત કરીએ છીએ, આ બધા સાથે જોડાયેલી જે એક ઘટના છે દેટ ઇઝ રિફ્લેક્સિવિટી. એટલે કે જરા વધારે સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કરતા છે એ કરતા વધતા એનો સંદર્ભ અને એના બરાબર એની પરિસ્થિતિ, આ બધી જે ઘટનાઓ છે, આ બધા જે પાસાઓ છે એ બધા જ પાસાઓ એકબીજાથી જોડાઈ જઈને રિફ્લેક્સિવિટીનું નિર્માણ કરે છે. જરા સરળ શબ્દોમાં આપણે જો જોવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મોડું કેમ પડ્યું વાળું જે આપણું ઉદાહરણ છે ફરીથી આપણે યાદ કરીશું, તો મોડા પડવા પાછળના કારણની અંદર કરતા પોતે છે, એટલે કે વ્યક્તિ પોતે જે મોડો પડ્યો છે એ વત્તા ઘરેથી ઉઠવામાં મોડું થયું એ એની પરિસ્થિતિ, વત્તા રસ્તામાં બસ એને મોડી મળી એ બીજી પરિસ્થિતિ, વત્તા બસ મોડી મળી અને બસમાં પંચર પડ્યું એ ત્રીજી પરિસ્થિતિ. આ આખી વાત જ્યારે સમજાવે છે પોતાને કેન્દ્રમાં રાખીને પોતાની આસપાસની જેટલી પણ પરિસ્થિતિ છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે કરતા, પરિસ્થિતિ, બસ, મોડું પડવું આ બધું એક સાથે આવી જાય છે, એ અલગ અલગ નથી. એટલે કરતા પણ પરિસ્થિતિનો ભાગ બની જાય છે, બસ પણ પરિસ્થિતિનો ભાગ બની જાય છે અને આ આખી એક ઘટનાક્રમ છે એ બધું એકબીજા સાથે સેળભેળ થઈ જાય છે. આ બધાથી અલગ અલગ અસ્તિત્વ નથી ધરાવતું, બધું જ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. અને એને સમજાવવા માટે જે શબ્દનો ઉપયોગ કરે છે દેટ ઇઝ રિફ્લેક્સિવિટી. એટલા માટે કારણ કે વ્યક્તિએ પરિસ્થિતિ પર અસર કરી, પરિસ્થિતિએ ઘટનાએ બધું વ્યક્તિ પર અસર કર્યું છે તો એકબીજા સાથે જોડાયેલું છે. એટલે ના તો આપણે કરતાને એકલો સમજી શકીએ છીએ, ના તો આપણે ઘટનાને એકલી સમજી શકીએ છીએ. આ બંનેને ધ્યાનમાં રાખીને જે શબ્દ જે ઘટનાને સમજવાની, પરિસ્થિતિને સમજવાની જે વાત છે એ રિફ્લેક્સિવિટીની અંદર આવતી હોય છે. અને આ બંનેના આધારે દરેક વ્યક્તિ છે એ પોતાનું એક સામાજિક દુનિયા બનાવે છે, પોતાનું એક સોશિયલ વર્લ્ડનું નિર્માણ કરે છે. તો આપણી જે દૈનિક ક્રિયાઓ છે એ દૈનિક ક્રિયાઓની અંદર આપણે પોતે અને આપણી આસપાસની પરિસ્થિતિ આ બંને ધ્યાને રહેતી હોય છે અને એના આધારે આપણે એ ઘટનાઓને, પરિસ્થિતિઓને સતત સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે જ મિત્રો હેરોલ્ડ ગાર્ફિન્કર છે એ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે કોઈ ક્રિયા કરીએ છીએ, સામાજિક ક્રિયા કરીએ છીએ, એ સામાજિક ક્રિયા બરાબર સામાજિક ક્રિયા કહેવી, આંતરક્રિયા કરવા બરાબર આંતરક્રિયા કહેવી. એટલે કે આપણે જે પણ કંઈ ક્રિયાઓ કરીએ છીએ એ કરીએ છીએ તો ખરા, પણ એને સતત ભાષાના માધ્યમથી સમજાવતા રહેતા હોઈએ છીએ અને એના માટે એ આંતરક્રિયા કહેવી બરાબર છે. તો કેમ આંતરક્રિયાઓને કહીએ છીએ? કારણ કે સામેવાળા જે છે, સમાજના અન્ય સભ્યો છે, સામેવાળા એટલે સમાજના અન્ય લોકો, સમાજ આપણી સાથે જોડાયેલી અન્ય દુનિયા જે છે, એ લોકો આપણી ક્રિયાઓને સમજે અને એનો સ્વીકાર કરે. તો એ કહેવાની જે સામાજિક આંતરક્રિયા કહેવાની જે પ્રક્રિયા છે એ આપણા એક્સેપ્ટન્સ માટે, એક વ્યક્તિ તરીકે આપણા સ્વીકાર થાય, આપણી ક્રિયાનો સ્વીકાર થાય એના માટે સતત આપણે આપણી પરિસ્થિતિઓને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ, આપણી પરિસ્થિતિને સામેની વ્યક્તિને, સમાજના અન્ય સભ્યોને સમજાવતા હોઈએ છીએ. એની સાથે બીજી જે વાત કરે છે કે ગાર્ફિન્કર છે, આપણે જનરલી સમાજની અંદર આપણે કરતા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે વ્યક્તિ કરતા આપણે કરતા શબ્દનો ઉપયોગ કરે છે, પણ ગાર્ફિન્કર છે એ કરતાની સ્થાને સભ્ય શબ્દનો ઉપયોગ કરે છે. કેમ?
કારણ કે એના મતે સમાજનો સભ્ય એ માનવી છે, એ જે પણ કંઈ ક્રિયા કરે છે કર્તા તરીકે નથી કરતો, સમાજના સભ્ય તરીકે કરે છે. એટલે કર્તાના બદલે એ સભ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને દરેક કર્તા છે એ પોતાના અનુભવો આધારિત રોજબરોજના જીવનમાં જે પણ કંઈ અનુભવો મેળવે છે, એ અનુભવો આધારિત એની આસપાસ એક સામાજિક દુનિયાનું નિર્માણ કરે છે. તો એ સામાજિક દુનિયા છે એ એની આસપાસ. તો આપણી સામાજિક દુનિયા કોણ હોય? આપણું કુટુંબ હોય, આપણા મિત્રો જૂથ હોય, આપણે જ્યાં અભ્યાસ કરતા હોઈએ હોય, આપણે જ્યાં નોકરી કરતા હોય સ્થળ હોય, એ આ બધું આપણું સામાજિક દુનિયા છે. હવે જ્યારે આપણી સામાજિક દુનિયા જરા વિશાળ પાયે બદલાઈ ગઈ છે, કારણ કે આપણે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરતા થયા છે, તો ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે એ પણ આપણી સામાજિક દુનિયાનો ભાગ બન્યું છે. તો આ બધા જે આપણી સાથે જોડાયેલા જે લોકો છે એનાથી ઊભું થયેલું જે નેટવર્ક છે, એ નેટવર્ક એ આપણી સામાજિક દુનિયાનું નિર્માણ કરે છે. અને આ સામાજિક દુનિયામાંથી આપણને જે જ્ઞાન મળે છે એ જ્ઞાન આપણું સામાન્ય જ્ઞાન છે, એ કોમન સેન્સ છે. પણ કોમન સેન્સ કરતાં પણ એક સરળ શબ્દ કહીએ તો આપણી એક સામાજિક સમજ ઊભી થતી હોય છે. અને એ સમજના આધારે આપણે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે, કોની સાથે કેવી રીતે વર્તન કરીશું, એનું એક દેખીતું જ્ઞાન ઊભું કરતા હોઈએ છીએ. તો આ જે સામાજિક જ્ઞાન છે એ સામાજિક કયા સામાજિક દુનિયામાંથી આપણને મળતું હોય છે? તો આપણી આસપાસના લોકોમાંથી મળતું હોય છે, બાળપણમાં કુટુંબમાંથી મળતું હોય, થોડા મોટા થઈએ એટલે મિત્રો પાસેથી મળતું હોય, જે આ સોશિયલાઇઝેશનની પ્રોસેસની અંદર આપણે એ સામાજિક જ્ઞાનને આપણે મેળવતા થયા હોય છે. તો એની વાત એ સામાન્ય જ્ઞાન પર ભાર મૂકે છે. એથ્નોમેથોડોલોજીને સમજવી હોય તો ગાર્ફિન્કલ છે એ પરંપરાગત સમાજશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિ છે એનો એ છેદ ઉડાડી દે છે. ગાર્ફિન્કલને મતે જે વ્યાપક સમાજને સમજવા માટેની જે આપણે સંશોધન પદ્ધતિઓ વિકસાવેલી છે એ વ્યક્તિને સમજવા માટે, વ્યક્તિના વર્તન કે એની આંતરક્રિયાઓને સમજવા માટે ઉપયોગી નથી. એટલે સર્વેક્ષણ છે કે મુલાકાત છે એવી પદ્ધતિની એ બિલકુલ તરફેણ કરતા નથી. એના બદલે સહભાગી નિરીક્ષણ છે, ઇન્ડેપ્થ ઇન્ટરવ્યૂ છે, ગહન મુલાકાત છે કે અર્ધક્ષેત્રીય પ્રયોગ પદ્ધતિ છે, આ પ્રકારની અભ્યાસ પદ્ધતિ પર એ ભાર મૂકે છે. કે જેથી કરીને આપણે વ્યક્તિના અનુભવોને સમજવા હોય, વ્યક્તિના અર્થોને સમજવા હોય, તો વ્યક્તિ સાથે જોડાઈને એની પ્રવૃત્તિને, એની આંતરક્રિયાઓને, એણે અનુભવેલા જે પણ કંઈ પદાર્થ, જે પણ કંઈ તારણો છે એને સમજવા માટે વ્યક્તિને દ્રષ્ટિકોણને, વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ પર ભાર મૂકીને ઘટના કે પરિસ્થિતિને સમજવાની વાત કરે છે. તો એ ગહન મુલાકાત કે સહભાગી નિરીક્ષણ દ્વારા જ મેળવી શકાય છે. મિત્રો, આખી ઘટના છે એ ઘટનાને સમજવા માટે એક બહુ જ મહત્ત્વનું ઉદાહરણ આપણે સૌએ ધ્યાન પર લેવું જરૂરી છે. અને એ છે, આપણે બધાને કોર્ટ રૂમ ખબર છે ને, જજની ભૂમિકા ખબર છે કે જજનું કાર્ય શું છે. તો જજ છે એ કોર્ટ રૂમની અંદર કોઈ ક્રિમિનલ્સ છે, એણે કોઈ ક્રાઇમ કર્યો છે, તો એ ક્રાઇમ કઈ પરિસ્થિતિમાં કર્યો છે એને સમજવા માટેનો પ્રયાસ કરે છે અને અંતે એના આધારે નિર્ણય આપે છે. તો આ જે આખી ક્રિયા જે છે, આ આખી ક્રિયાને સમજતી વખતે જે જજ છે એ બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાનમાં રાખે છે. વકીલો કયા તર્કના આધારે ઘટના કે ક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એની સાથે સાથે ક્રિમિનલ સ્પોટ પર, એટલે કે ઘટના બની હોય એ સ્થળે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી, પુરાવાઓ શું કહે છે, એની સાથે જોડાયેલા સાક્ષીઓ શું કહે છે, જે ઘટનાનો ભોગ બન્યો છે વ્યક્તિ શું કહે છે, આ બધાના આધારે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો તાગ મેળવે છે અને એના આધારે પોતાની ક્રિયા છે એને સમજાવવાનો પ્રયાસ કરે છે. એટલે કે જજ જે છે એ આ આખી ક્રાઇમ બનેલી જે ક્રાઇમ બને છે એને પોતાની સામાન્ય જ્ઞાન વડે, પોતાની વ્યવહારિક બુદ્ધિ વડે એ સમજવાનો પ્રયત્ન કરે છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારનો ક્રાઇમ કર્યો છે તો એ કેમ આ પ્રકારનો ક્રાઇમ કર્યો છે, અને એની સાથે જોડાયેલા જે પુરાવા છે, સાક્ષી છે, એના આધારે કયા પાસાને વધારે સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે અને અંતે એ ચુકાદા ઉપર પહોંચે છે. તો આમ કરતી વખતે એ પોતાના સામાન્ય જ્ઞાનનો, પોતાના પ્રેક્ટિકલ
વ્યવહારિક જ્ઞાનનો એ ઉપયોગ કરે છે અને અંતે એ નિર્ણય પર આવે છે. તો ગાર્ફિન્કલ છે આ ઉદાહરણ દ્વારા એ જ કહેવા માંગે છે કે આપણે પણ જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિની અંદર વર્તન કરીએ છીએ ત્યારે એ વર્તન કરતી વખતે પણ આપણે એક આપણું પ્રેક્ટિકલ નોલેજ ઊભા કરીએ છીએ, આપણે એક ચોક્કસ જ્ઞાન ઊભું કરીએ છીએ કે મારે આ કામ કરવું છે તો હું કઈ કઈ રીતે કરી શકું છું. તો એના એ કરતી વખતે આપણા મનોજગતની અંદર આપણા એ અનુભવો પડેલા છે, આપણું એ સામાન્ય જ્ઞાન પડેલું છે, આપણું એક વ્યવહારિક જ્ઞાન પડેલું છે અને એના આધારે આપણે ઘટનાઓ એના આધારે આપણે આપણી આંતરક્રિયાઓ કરતા હોઈએ છીએ. બીજું, આપણે થોડુંક સામાન્ય એક લેમેનનો દ્રષ્ટિકોણનો સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે COVID-19ની પરિસ્થિતિ જે ચાલી રહી છે એ COVID-19ની પરિસ્થિતિની અંદર વિદ્યાર્થી મિત્રો જાતભાતના લોકો છે, એમના પોતાના વ્યક્તિગત અનુભવો છે અને એ વ્યક્તિગત અનુભવોમાંથી દરેક વ્યક્તિએ પોતાના એક ભાવ ઘડેલા છે, એક લેસન મેળવેલો છે, પાઠ મેળવેલો છે. એટલે એમ કહી શકીએ કે અત્યારે આપણે ત્યાં એવા ઘણા બધા વ્યવસાયો છે કે જે વ્યવસાયો COVID-19ના કારણે ઠપ થઈ ગયા છે અથવા તો અત્યારે એ લોકો નવી રીતે એમની શરૂઆત કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ શાકભાજીવાળાઓ અથવા તો આપણા ત્યાં આવતા ભંગારવાળાઓ, તો અત્યારે ભંગારનો જે ધંધો છે એને લોકો જુદી રીતે જોવા લાગ્યા છે. કેટલા બધા સમયથી જે લોકો પાસે રોજગારી નથી અત્યારે રોજગારી મેળવવા માટે પોતાના લારી છે કે પોતાના નાના નાના જે પણ કંઈ ધંધાઓ કરતા હતા એ માટે બહાર આવી રહ્યા છે, પણ લોકો એમને કેવી રીતે જુએ છે, રાઈટ? એમને કેટલું કામ મળે છે, એમને રોજની કેટલી આવક થાય છે? તો આ આખી જે પ્રોસેસ છે એ વ્યક્તિના સંદર્ભમાં સમજવી હોય તો આપણે એથ્નોમેથોડોલોજીનો ઉપયોગ કરી શકીએ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું પણ કહી શકીએ એક ભિક્ષુકનો દિવસ આપણે એવું પણ કહી શકીએ, રાઈટ? એક ભંગારવાળાનો દિવસ. તો અત્યારના સમયગાળાની અંદર એ વ્યક્તિ શું અનુભવે છે એની આખી એક સમજવાની આખી સ્થિતિ છે. ઇવન હું તો એવું પણ કહીશ કે એક શિક્ષકનો દિવસ, કે જે શિક્ષકો ઘણા બધા શિક્ષકો એવા હતા કે જે ટેકનોલોજીથી બહુ દૂર હતા, પણ અત્યારે ઓનલાઈન શિક્ષણનું આવ્યું તો પ્રાથમિક ધોરણમાં ભણતું બાળક છે એ પણ ઓનલાઈન શિક્ષણ ભણી રહ્યો છે અને પ્રાથમિક શાળામાં ભણાવતો જે શિક્ષક છે એ પણ ઓનલાઈન ભણાવી રહ્યો છે. તો એ દરમિયાન એના રોજબરોજના જીવનમાં થતા એના અનુભવો છે એને સમજવું હોય તો આપણે એથ્નોમેથોડોલોજીનો અભ્યાસ કરવો પડે કે બાળક શું અનુભવે છે ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે, શિક્ષક શું અનુભવે છે ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે, એની જે સમજવાની જે આખી વિધિ છે એ વિધિને આપણે એથ્નોમેથોડોલોજી દ્વારા સમજી શકીએ છીએ. તો વ્યક્તિને કેન્દ્રમાં રાખીને એથ્નોમેથોડોલોજીની અંદર અભ્યાસ કરવામાં આવે છે. એથ્નોમેથોડોલોજી છે એની ચોક્કસ પ્રકારની મર્યાદાઓ પણ રહેલી છે. ઘણો આધુનિક સિદ્ધાંત હોવાથી એને ઘણી બધી એને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હોય છે. એના જે જાણીતા બે એની ટીકાઓ છે એની વાત હું તમારી સાથે કરવાની પ્રયાસ કરીશ. તો આ જે છે એ નાટ્યશાસ્ત્રના સિદ્ધાંત સાથે જે છે એ સરખાવવામાં આવે છે. તો નાટ્યશાસ્ત્રનો સિદ્ધાંત જે છે ઇરવિન ગોફમેન દ્વારા આપવામાં આવેલો, એની અંદર પણ આ જ રીતે વ્યક્તિની ભૂમિકાઓને સમજવાની વાત કરવામાં આવી છે. તો આ આખો સિદ્ધાંત છે એથ્નોમેથોડોલોજીનો એ નાટ્યશાસ્ત્રના સિદ્ધાંત સાથે સમાનતા ધરાવે છે. અને બીજું જે મહત્વનું ટીકા એની કરવામાં આવે છે એ કહેવામાં આવે છે કે આખો એથ્નોમેથોડોલોજીનો સિદ્ધાંત છે એ અસંગતતાનું સમાજશાસ્ત્ર સર્જે છે. તો અસંગતતાનું સમાજશાસ્ત્ર એટલા માટે સર્જે છે કારણ કે વર્ષોથી સમાજશાસ્ત્રને એક સમાજના વ્યાપક સ્વરૂપમાં તો સમજવામાં આવે જ છે પણ એની સાથે એને ઓબ્જેક્ટિવલી જોવામાં આવે છે. એટલે કે ઓબ્જેક્ટિવ ફેક્ટ શું છે, એની વસ્તુનિષ્ઠતા શું છે, એના આધારે આપણે સમાજને અને વ્યક્તિને સમજવાની વાત કરવામાં આવી છે. પણ અહીં ગાર્ફિન્કલ છે એ જુદી વાત કરે છે. ગાર્ફિન્કલ છે એ વ્યક્તિના વસ્તુનિષ્ઠ નહીં પણ વસ્તુના ભાવનિષ્ઠ પાસાને ધ્યાનમાં રાખીને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સમાજમાં જે પણ વ્યક્તિ આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયા કરતી વ્યક્તિ વ્યક્તિ પોતે જે અનુભવે છે, જે ભાવ અનુભવે છે એના આધારે એ સમાજની અંદર ક્રિયાઓ કરતો હોય છે. તો આ આખી જે
કન્સેપ્ટ છે વસ્તુનિષ્ઠતાનો અને ભાવનિષ્ઠતાનો, એ સમાજશાસ્ત્રમાં એક વિરોધાભાસ ઊભો કરે છે કે આપણે સમાજને ઓબ્જેક્ટિવલી રીતે જોવાનું છે કે વ્યક્તિની ક્રિયાઓને એના ભાવનિષ્ઠા આધારિત, એની લાગણીઓના આધારે, એના અનુભવોને આધારે સમજવાની છે, તો એક મોટો કોન્ફ્લિક્ટ ઊભો કરે છે. એટલે સમાજશાસ્ત્ર વિષયની અંદર આજે પણ એ ચર્ચાનો વિષય છે કે વધારે કેવી રીતે આપણે સમાજના અને સમાજના સભ્યોને સમજી શકીએ છીએ, વસ્તુનિષ્ઠ રીતે વધારે સારી રીતે સમજી શકીએ છીએ કે ભાવનિષ્ઠતાના આધારે આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ. તો આ એની મહત્ત્વની જે પણ બે ટીકાઓ હતી એ આપણે સૌએ જાણવી જરૂરી હતી. અને આ સાથે હું મારી વાત અહીં પૂરી કરીશ અને હું ડૉક્ટર સંગીતાબેન પટેલનો આભાર માનું છું કે એમણે પ્રારંભ શ્રેણીના માધ્યમ થકી મને વિદ્યાર્થીઓ સમક્ષ મારી વાત કરવાની, હેરોલ્ડ ગાર્ફિન્કર વિશે વાત કરવાની મને તક આપી, એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. ડૉક્ટર મોસમ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. એમણે હેરોલ્ડ ગાર્ફિન્કલ અંગેની જે રજૂઆત છે એ બહુ સરસ રીતે આપણી સમક્ષ રજૂ કરી. એથનો મેથોડોલોજી એટલે શું એનો પણ એમણે બહુ જ સરસ રીતે અને સંક્ષેપમાં સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ પણ ખૂબ જ સરસ રીતે નેટ અને જીસેટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો. રોજ વોટ્સએપ ગ્રુપમાં પણ એક ટેસ્ટ લેવાય છે અને વિદ્યાર્થીઓ જાતે જે ટેસ્ટ તૈયાર કરે છે તો એનો પણ ખૂબ આનંદ છે કે વિદ્યાર્થીઓ રસ લઈને આ પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છે. તો આવી જ શ્રેણીમાં ફરી મળીશું. આભાર.